આપણે ધોરણ 8 વિજ્ઞાન પેપર આપણે જોશું. પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો. પ્રશ્ન છે 1. સરકતું ઘર્ષણબળ એટલે શું? જવાબ છે, વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતું ઘર્ષણબળ છે. 2. તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર કેવો રાખવામાં આવે છે? જવાબ છે, તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર ધારા રેખી કૌંસમાં સુવાહી રાખવામાં આવે છે. 3. ધ્વનિનું પ્રદૂષણ કોને કહે છે? જવાબ છે, હવામાં અનિચ્છનીય ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહે છે. 4. વ્યાખ્યા આપો કંપન. વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિને કંપન કહે છે. 5મો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહની બે અસરો જણાવો. જવાબ છે, 1. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. 2. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. 3. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર. પ્રશ્ન ક્રમાંક 6. આપેલ પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે છે કે નહીં તેની ચકાસણી તમે કેવી રીતે કરશો? જવાબ, આપેલ પ્રવાહીને પાત્રમાં રાખી ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટરના ઉપયોગથી તે વિદ્યુતનું વહન કરશે કે નહીં તે જાણી શકાય છે. પ્રશ્ન 2. નીચે આપેલામાં સાચો વિકલ્પ ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. એક ઘર્ષણ બળ સેના પર આધાર રાખતું નથી? જવાબ છે, ડી, સપાટીનું ક્ષેત્રફળ. 2. ધ્વનિ શેમાં પસરી શકે? જવાબ છે, ડી, ઘન પ્રવાહી વાયુ. 3. પુરુષોમાં સ્વર તંતુઓની અંદાજિત લંબાઈ કેટલી હોય છે? જવાબ છે, ડી, 20 mm. 4. કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે? જવાબ છે, ડી, આયનો. 5. પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાની પ્રક્રિયામાં કઈ ઊર્જાના કારણે પાણીનું વિઘટન તેના ઘટક તત્વોમાં થાય છે? જવાબ છે, બી, રાસાયણિક ઊર્જા. પ્રશ્ન 3. અ નીચે આપેલ જોડકું જોડો. વિભાગ 1 એ 1 સેકન્ડ એટલે 1ની સામે આવે છે. ડી, આવર્તકા. 2. મીટરની સામે આવે છે. સી, કંપ વિસ્તાર. 3. હર્ટ્ઝ. 3ની સામે આવે છે. ઈ, આવૃત્તિ. 4. ડેસિબલ. ડેસિબલની સામે આવે છે. એ, ધ્વનિની પ્રબળતા. બ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. 1. કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે? જવાબ છે, ઓછું. પ્રવાહી પદાર્થોને સાપેક્ષ ધ્વનિ ખાલી જગ્યા પદાર્થોમાં ઝડપી પસરે છે, ઘન. 3. ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા કરતાં વધારે પ્રબળ હોય તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 80 dB. એના પછી છે 4. વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ. એના પછીનો નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. રમતવીરો ખીલીઓવાળા બૂટ સ્પાઇસ કેમ પહેરે છે? સમજાવો. જવાબ છે, રમતવીરોને ઝડપથી દોડને ઓછા સમયમાં પૂરી કરવાની હોય માટે ઘર્ષણ વધારવા માટે, જેથી ખીલીવાળા બૂટ જમીનમાં ચોંટી જાય, ઘર્ષણ વધી જાય અને તે ઝડપથી આગળ જઈ શકે તે માટે રમતવીરો ખીલીવાળા બૂટ સ્પાઇક પહેરે છે. તફાવતના બબે મુદ્દા આપો. સંગીત અને ઘોંઘાટ. ઘોંઘાટમાં પેલું છે તે અસુખદ ધ્વનિ છે. 1. એમાં સંગીતમાં છે તે કર્ણપ્રિય ધ્વનિ છે. 2. તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. 2. સંગીતમાં તેનાથી ધ્વનિ પ્રદૂષિત થતું નથી. પ્રશ્ન 5. નીચેના વાક્યો સામે સાચું કે ખોટાની નિશાની કરો. વાક્ય 1. ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે. સાચું. 2. જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તેમ ધ્વનિ દુર્બળ હોય છે. ખોટું. 3. ધ્વનિ શૂન્યાવકાશમાં પસરી શકતો નથી. સાચું. 4. જે પ્રવાહી એસેટિક બેઝ કે ક્ષારયુક્ત હોય તે વિદ્યુતનું વાહક હોય છે. સાચું.
ને એના પછી છેલ્લું છે ઢોળ જડાવવાની પ્રક્રિયા ઇલેક્ટ્રોપ્લેટિંગની નામ દિદેશવાળી આકૃતિ દોરો. અહીં બધું બતાવેલું છે. ઓકે, પૂરું થાય છે.